હવે બદલશે ગુજરાત, હા હો ગુજરાત બદલી ગયું. આ બદલેલા ગુજરાતમાં આમ આદમીને અહીં પ્રથમ મળે છે પરેશાની અને મફતમાં મળે છે મુશ્કેલી. આ દેન ગોપાલભાઈ ઇટાલિયા કે કેજરીવાલની નથી, આ વાત છે સંવેદનશીલતાના સુખ્યાણી શેખી મારતી અને કહેવાતી સંવેદન સરકારની. વાંકાનેર પાસેથી પસાર થતા 27 નેશનલ હાઈવે પરના સર્વિસ રોડમાં પાણી ભરાવ એ આજકાલનો પ્રશ્ન નથી, ખૂબ જૂનો અને જાણીતો છે, પણ આ વર્ષે તો હદ કરી દીધી. આ તંત્રએ લોકોની સગવડતા માટે બનાવેલા સર્વિસ રોડ હવે લોકો માટે સ્વિમિંગ પુલ બની ગયો છે. આ સર્વિસ રોડ પરથી ચાલવું તો ઠીક, પણ મોટરસાયકલ લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. જો તમે સ્કૂટર લઈને નીકળો તો પાણી તમારા પગને સ્પર્શ કરે છે, અને તેમાં જો બાજુમાંથી કોઈ મોટું વાહન પસાર થાય એટલે તો સમજો કે ગંગા નહ્યા. અહીં રેલવેના બીજા ટ્રેકનું કામ ચાલુ છે. કોન્ટ્રાક્ટરે પાણીના નિકાલ માટે નાનકડી ગટર પણ કરી છે, પરંતુ તેમનું લેવલ સર્વિસ રોડના તળિયાથી માત્ર 1.5 ફૂટ જેટલું ઊંચું રાખ્યું છે. તળાવમાં પાણી મોજા મારતું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળે છે. સર્વિસ રોડ પર હકડે ઠાક પાણી ભર્યું છે, આમ છતાં કોઈના પેટનું પાણી નથી હલતું. આ બાબતે ચંદ્રપુરની પાટિયા સોસાયટીના અમુક જાગૃત નાગરિકોએ અધિકારીઓને આવેદન પણ આપ્યું, પણ તંત્ર હજુ હરકતમાં આવ્યું નથી. વાંકાનેરમાં આવું શા માટે થાય છે? તંત્ર ઊંઘે છે અને અધિકારીઓ તેમની વાતાનુકૂળ ચેમ્બરમાં આરામ ફરમાવી રહ્યા છે, જ્યારે આગેવાની સત્તાના નશામાં રહેવાની આગવી અદામાં છે અને લોકોને સહન કરવાની આદત પડી ગઈ છે. હવે જો વાંકાનેરને બદલવું હોય, ગુજરાતને બદલવું હોય તો 2022 ખૂબ જ નજીક છે, નહીં તો આ દિવસો તો આપણા છે જ ને. જય જનતા. કપ્તાન રેડની આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પુશ કરજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.